1 2 3 સ્ટાર્ટ. કેમ છો મિત્રો? મજામાં. વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે જોવાના છીએ કે ધોરણ 10 નું ટાઈમ ટેબલ અત્યારથી કેવી રીતના બનાવવું. જો આપણે અત્યારથી તૈયારી વ્યવસ્થિત રીતના કરશું તો મિત્રો આપણે નવેમ્બર ડિસેમ્બર સુધીમાં આખો કોર્સ સંપૂર્ણ રીતે પૂરો કરશું અને પછી રિવિઝન કરવા માટે બહુ જાજો બધો સમયગાળો આપણી પાસે વધશે અને રિવિઝન પણ એકદમ ઝકાસ કરશું અને પરિણામ પણ જેથી કરીને સારું આવશે. તો આ તમામ વસ્તુ વિશે હું તમને જણાવવાનો છું. ટાઈમ ટેબલ કેવી રીતના બનાવવું, કેવી રીતના તમારે વાંચવું, કયો વિષયને વધારે પ્રાયોરિટી આપવી, કયા વિષયને ઓછી પ્રાયોરિટી આપવી, શું કરવું, પહેલા એક વિષય પૂરો કરી લેવો, પછી બીજો વિષય અડવો કે બધા જ વિષય સાથે કરવા, આ તમામ વસ્તુની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. પરંતુ વિડીયોને આખો જોજો અને ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઈક કરો તથા આ વિડીયોને તમામ મિત્રો પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ચાલો મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ આ વાત કરીએ કે વાંચવું કેવી રીતના, તૈયારી કેવી રીતના કરવી. તો મિત્રો તમારે તમારા રોજિંદા જીવનમાં એક સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવી લેવાનું. તેમાં તમારે જેટલી તમને ટાઈમ પોસાય તેટલું, 5 કલાક, 6 કલાક, 12 કલાક, જેટલું તમારે અનુકૂળ હોય તેટલી કલાકનું રીડિંગ ટાઈમ ટેબલ બનાવવાનું. રીડિંગ ટાઈમ ટેબલમાં શું કરશો તમે? તો કે વિષય નક્કી કરી લેવાના કે ભાઈ આ ટાઈમથી આ ટાઈમ એક વિષય કરીશ, પછી વચ્ચે બ્રેક રાખીશ, થોડોક આ ટાઈમથી આ ટાઈમ બીજો વિષય કરીશ. એમાં વિષય તમે લખો નહીં તોય ચાલે, પરંતુ એક પાઠ બનાવવાનું કે ભાઈ આ ટાઈમથી આ ટાઈમ હું ગમે તે વાંચીશ. પછી વિષય ચેન્જ જ થઈ જાય, પછી બ્રેક, પછી આ ટાઈમથી આ ટાઈમ વિષય બીજો. દાખલા તરીકે પહેલા ટાઈમમાં મેથ લીધો હોય તો પછી સાયન્સ લીધું હોય. કારણ કે મિત્રો એક સાયન્ટિફિક રીઝન પ્રમાણે એક ને એક વિષય તમે આખો દિવસ વાંચો તો પાછળ વાંચેલું બધું બાષ્પીભવન થઈ જાય, અથવા તો આગળ વાંચતા જાવ તો નવું નવું યાદ રહેતું જાય, જૂનું જૂનું ભૂલાતું જાય, જેથી કરીને આપણે એક કરતાં વધારે વિષયને સાથે વાંચવાની પ્રાયોરિટી આપવાની. સાથે વાંચવાની એટલે કે એક દિવસમાં એક કરતાં વધારે વિષય વાંચો, પછી ભલે કોઈ પણ 2 વિષય વાંચો કે 3 વિષય વાંચો. હવે વાત એ કરીએ કે ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય કે પહેલાં ગુજરાતી કમ્પ્લીટ કરી લઈએ, પછી સમાજ કમ્પ્લીટ કરી લઈએ, અને પછી ગણિત કરે, પછી વિજ્ઞાન કરે, પછી ઇંગ્લિશ કરે, એવી રીતના આખે આખા વિષય ઉપર ફોકસ કરતા હોય. પરંતુ આ રીત એકદમ ખોટી છે, આમ ન કરવાનું હોય. એવું નક્કી કરાય તમારે કે સૌ પ્રથમ 10 ચેપ્ટર થશે. કેના 10 ચેપ્ટર? તો કે બધાના પહેલાં 10 ચેપ્ટર સૌ પ્રથમ થશે. અને 10ની અંદર પણ આપણે પાર્ટ પાડવાના કે પહેલાં 3 ચેપ્ટર આપણે સોશિયલ સાયન્સના કર્યા છે તો 3 ચેપ્ટર મેથ્સના કરી લઈ, 3 ચેપ્ટર સાયન્સના કરી લઈ, બરાબર. એવી રીતના તમારે ભાગ પાડી અને 10 ચેપ્ટર પહેલાં કરવાના. એવી રીતના 10ની અંદર પેટા ભાગ પાડ્યા, 3, 3, 2, 2, 1, 1ના, એવી રીતના તમે તમારી રીતના પાડી શકો. અને ત્યારબાદ 10 પૂરા થાય પછી આખા આખું 10 ચેપ્ટરમાં થોડોક રિવિઝનનો ટાઈમ વચ્ચે ફાળવવાનો, અને ત્યારબાદ 10 પછીના ચેપ્ટરો તમારે શરૂ કરવાના રહેશે. 15ની આજુબાજુ ચેપ્ટરો છે, આપણને ખ્યાલ છે. હવે ઘણા શું કરતા હોય કે મનગમતો વિષય હોય અથવા તો સહેલો વિષય હોય ને તો કર્યા જ રાખે, અને જે ઓલું જે હોય એ પછી રહી જાય, બાકી રહી જાય. કેવું? તો કે અઘરો વિષય હોય, અણગમતો વિષય હોય, ન ગમતો વિષય હોય તે પછી બાકી રહી જાય. તો મિત્રો આવું ન થાય એના માટે આપણે તમામને સમાન જોવાના કે ભાઈ મારે આને એટલો ટાઈમ દેવો છે, આને એટલો ટાઈમ દેવો છે. એવું હોય કે ભાઈ કોકને મેથ્સ અઘરું લાગતું હોય તો થોડોક વધારે ટાઈમની જરૂર પડતી હોય તો તે તમે દઈ શકો, પરંતુ એવું નહીં કે ભાઈ મેથ્સ અઘરો લાગે છે તો એ છેલ્લે રાખી દો, આપણે છેલ્લે કરશું, પહેલાં બીજું બધું કરી લઈ, એવું નહીં. બધી જ વસ્તુ તમારે સાથે કરવી જોશે. બસ આવી રીતના તમારે ટાઈમ ટેબલ બનાવવાનું રહેશે. હવે મિત્રો ખરેખર ધોરણ 10માની પ્રિપેરેશન કેવી રીતના થતી હોય કે નવેમ્બર ડિસેમ્બર વધીને જાન્યુઆરી સુધીમાં, ડિસેમ્બરનો એન્ડ જાન્યુઆરીની શરૂઆત સુધીની અંદર 10માનો કોર્સ પૂરો થઈ જતો હોય. બધી જ જગ્યાએ રેગ્યુલર સ્કૂલો, રેગ્યુલર ટ્યુશનો ચાલતા હતા ત્યારે બધી જ જગ્યાએ ત્યાં સુધીમાં કોર્સ પૂરો થઈ જતો હતો, એટલે તમારે ત્યાં સુધીમાં કોર્સ પૂરો કરવાનો. એક્ઝામ હોય માર્ચમાં તો પછીના સમયગાળામાં તમારે શું કરવાનું? તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં, એમાંથી જાન્યુઆરી મહિનો હોય ને પેપર સોલ્યુશન માટે હોય છે, એનો પેપરો સોલ્વ કરવાના હોય એટલે ત્યારે આપણે પેપરો સોલ્વ કરશું. ત્યારબાદ ફેબ્રુઆરી મહિનો હોય ને એમાં આગળનું પાછું બધું જ ક્વિક રિવિઝન કરવાનું હોય તો તે બધામાં પછી ક્વિક રિવિઝન કરવાનું. અને માર્ચ મહિનો તો એક્ઝામનો મહિનો છે, બરાબર. ડિસિઝન ડે હોય ત્યારે, ફાઇનલ ડે હોય, બરાબર. મેચ રમવાનો તે દિવસે સમય હોય તો ત્યારે એના આધારે આપણે આપણા જે બોર્ડનું ટાઈમ ટેબલ આવે તેના આધારે ત્યારે પછી તૈયારી કરવાની હોય. આ થયું ધોરણ 10માનું પ્રોપર ટાઈમ ટેબલ કે ભાઈ
નવેમ્બર ડિસેમ્બર વધીને જાન્યુઆરીની શરૂઆત પહેલાં ડિસેમ્બરની 31 તારીખ સુધીમાં તમારે 10માનો કોર્સ પૂરો કરી દેવો જોઈએ. ત્યારબાદ પેપર, ત્યારબાદ આગળનું પાછું રિવિઝન, પછી હા પ્રેક્ટિસ વર્ક ને આ ને તે ને વધારાની વસ્તુ એ બધી તમારે સાથે સાથે પહેલાં કરવાની હોય અથવા તો પેપર સેટ સોલ્વ કરવાનો ટાઈમ હોય ત્યારે પણ તમે આ વસ્તુ વધારાની કરી શકો છો. હવે પેપરો કેવા સોલ્વ કરવાના થશે? તો કે મિત્રો, પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ સોલ્યુશન હોય તેમાં થોડુંક વધારે ધ્યાન દેજો. પીવાય ક્યુએસ કહેવામાં આવે પાછલા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો ના જવાબ, એટલે કે તે પાછળના વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો છે તે પણ તમારે સાથે સાથે વાંચવાના. આઈએમપી વાંચવાના, 10મું ધોરણ સહેલું છે, મોટા ભાગનું આઈએમપી નીકળી જાય ને આઈએમપીમાંથી મોટા ભાગનું પૂછાય. બરાબર, પેપર ભરવા જાતા હોય ને પહેલાં કોક તમને કહી દે કે 40-50 માર્ક આમાંથી આવશે અને ખરેખર આવતા હોય, કારણ કે આઈએમપી બહુ જાજુ પૂછાય. પાયથાગોરસનો પ્રમેય છે, એકેય વર્ષે એવું નથી ગયું કે તેમાં ન પૂછાણો હોય. જો આ વખતે એક્ઝામ નહીં લઈએ રિપીટરવાળાની તો એવું બનશે કે ભાઈ હાલો આ વર્ષે નથી પૂછાણો, કારણ કે એક્ઝામ જ નથી લીધી, બાકી લેશે તો તેમાંય પૂછાશે જ, કારણ કે 100% જોઈએ એવી અમુક વસ્તુ નીકળે છે. તો આઈએમપી ઉપર તમારે ધ્યાન દેવાનું, પરંતુ આઈએમપી ક્યારે? ડિસેમ્બર પછી. અત્યારે તમામ વસ્તુ તમારે આવી રીતના પાકી કરી દેવાની રહેશે. હવે આવી રીતના પ્રોપર ટાઈમ ટેબલ મુજબ આપણી એપ્લિકેશનમાં વિડીયો આવવા માંડશે. હવે તમને એમ થતું હશે કે એપ્લિકેશનમાં મારે સબસ્ક્રિપ્શન નથી લેવું, જો તમારે સબસ્ક્રિપ્શન ન લીધું હોય તો તમારે લઈ લેવું જોઈએ, તમને ખૂબ જ હેલ્પ થશે. માત્ર ને માત્ર 1999માં આખું 10મું ધોરણ તમારું પતી જાય, 4 વિષય ગણિત વિજ્ઞાન સમાજ ને ગુજરાતી, તો મિત્રો તમારે લઈ લેવું જોઈએ. પરંતુ તમને એમ થતું હોય કે તે સબસ્ક્રિપ્શન નથી લેવું તો ભણવાનો અધિકાર બધાને છે, તો મિત્રો એપ્લિકેશન તમારે ડાઉનલોડ રાખવાની. રોજ હું તેમાં નોટિફિકેશન મૂકીશ સબસ્ક્રિપ્શનવાળા વિદ્યાર્થીઓ માટે, પણ તમને બતાવશે નોટિફિકેશન કે ભાઈ આ વસ્તુનો વિડીયો મૂકેલો છે તમે તૈયાર કરી લેજો. પરંતુ એ વિડીયો તમારે બીજે ક્યાંકથી જોઈને કે તમારી રીતના વાંચીને તમારે તૈયાર કરી લેવાનું રહેશે. આવી રીતના ટાઈમ ટેબલ આપણું એપ્લિકેશનમાં આવતું રહેશે રોજે રોજનું, અને એ પ્રમાણે આપણે તૈયારી કરતા રહેશું, આગળ વધતા રહેશું. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ફરી પધારજો, બાય. જય હિન્દ. વંદે માતરમ. આવજો. ધન્યવાદ.